ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. આજ રોજ ભચાઉ સર્કિટ હાઉસ મધ્યે ભચાઉ તાલુકા શહેર પત્રકારો દ્વારા ભચાઉ તાલુકા પત્રકાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાનું દુઃખદ અવસાન થતાં પત્રકાર ભચાઉ એસોસિએશન દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી. સ્પીડ ન્યૂઝ 17 ભચાઉ કચ્છ. આજે અમારા ભચાઉ તાલુકા અને શહેરના પત્રકારના એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહનું કાલે દુઃખદ અવસાન થયો છે. ખરેખર અમારા પત્રકાર મિત્રોને મોટી ખોટ પડી છે, કેમ કે નરેન્દ્રસિંહ અમે એક સેવાભાવી માણસ હતા અને બધાને કોઈ પણ નાના માણસ પત્રકારને ક્યારે પણ તકલીફ પડે ત્યારે સતત સેવા કાર્યમાં હાજર હતા અને આવી અચાનક કાલે કોરોના કાળમાં એનું એ દુઃખદ અવસાન થયા. આજે અમે ભચાઉ તાલુકાના શહેરના પત્રકારો એમને શ્રદ્ધાંજલિ રૂપે કાર્યક્રમ રાખેલો હતો અને એમના જે પરિવાર ઉપર અત્યારે મોટી આફત આવી ગઈ છે એના જે દુઃખ થયો ખરેખર એમના માટે અમે અમારા પાસે શબ્દો નથી પત્રકાર તરીકે. કાલથી બધા પત્રકારોને બહુ આઘાત લાગ્યો છે. અચાનક આવી રીતના યુવાન જો આવી રીતના ચાલ્યા જતા હોય તો પત્રકાર ડૉક્ટર બધા અત્યારે સેવા કાર્ય કરી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક પત્રકાર પણ કોરોના કાળમાં સંપડાઈ રહ્યા છે. ખરેખર દુઃખદ બાબત છે. પત્રકારો પણ એનું નિષ્ઠાપૂર્વક કામ નિભાવતા હોય, ડૉક્ટર જેમ અત્યારે કામ કરી રહ્યા છે કોરોના કાળમાં દર્દીઓનું, પત્રકારો પણ કરી રહ્યા છે. અને અમારા એક પ્રમુખ કાલે દુઃખદ અવસાન થયો છે, તેમના માટે અમે પત્રકાર શહેર ભચાઉ તાલુકાના બધા શ્રદ્ધાંજલિ અર્પિત કરી છીએ અને એમના પરિવારમાં જે આવેલી આફત ભગવાન એમના પરિવારને શક્તિ આપે દુઃખ સહેવાની, તેવી અમારા ભચાઉ શહેર અને તાલુકા પત્રકાર વતી અમે શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. ભચાઉ પત્રકાર એસોસિએશનના પ્રમુખ અને એડવોકેટ નરેન્દ્રસિંહ જાડેજાનું જે આકસ્મિક નિધન થયું છે. નરેન્દ્રસિંહ એક નવયુવાન અને કોરોનાનો એક યોદ્ધા તરીકે પણ એની છાપ હતી. તેઓ નવરાત્રિ હોય કે પત્રકાર માટે કોઈ પણ કામ હોય તો હંમેશા એનું 24 કલાક ખડે પગે સેવા માટે હંમેશા ભચાઉ આવી જતા હતા. તેઓ આજુબાજુ વિસ્તારોમાં કોઈના પણ કાંઈ કામ હોય તો તેઓ મારે હંમેશા હેલ્પલાઈન તરીકે એક સેવા બજાવી હતી અને નાની વયે અવસાન થતાં ભચાઉ તાલુકા અને શહેર પત્રકાર એસોસિએશને એક મોટી ખોટ કહી છે. મેશભાઈ, એમના સ્વભાવ વિશે થોડુંક હું જાણવાની કોશિશ કરીશ. તેઓનો હંમેશા હળીમળી અને સ્વભાવ હતો, સેવાનું એક નામ હતું. તેઓ ક્ષત્રિય હોવાથી ક્ષત્રિય સમાજમાં પણ એમ તેઓ મોટા નામ સાથે તેઓ ધરાવતા હતા અને તેઓથી આ વિસ્તારની પ્રજા હંમેશા વાકેફ રહેતી હતી અને જ્યારે પણ સેવા માટે હોય કે હાઈવે ઉપર અકસ્માત થયો હોય કે સરકારી દવાખાનામાં કાંઈ પણ હોય કે કોઈ પત્રકારને કાંઈ પણ દુઃખ હોય તો તેઓ ક્યારે પણ પાછી પાની કરતા નહીં. જ્યારે પણ હોય ત્યારે એમ કહેતા કે મહેશ આપણે આમાં કરી લેશું અને ગમે ત્યારે હશે તો પૈસાનું થઈ જશે. અને હમણાં ગયા વખતે લોકડાઉન વખતે પણ પત્રકારો માટે પણ તેઓ એક મિસાઇલ બનીને અમે ઊભા રહ્યા હતા. આજુબાજુ કંપની સાથે ગમે તે કાંઈ હોય તો કે ભાઈ મારા પત્રકાર ભાઈઓ છે, મારા ભાઈઓ છે, એ તેઓ માટે કાયમ માટે તેઓની સેવાને અમે યાદ કરશું. સંજીભાઈ, આમ તો જોવા જઈએ તો બહુ જૂનો નાતો છે નરેન્દ્રસિંહ સાથે અને તમે ખાસ એમની નજીક હતા એટલે વધારે પરિચય છે અને ગઈકાલે એક વેબ પેજ ઉપર એની આખી લેખાજોખા આવી છે કે જે એમના સ્વભાવ વિશે, તો એના વ્યક્તિત્વ ઉપર અને જે સ્વભાવ વિશે તમે શું કહેશો, કારણ કે ખાસ કરીને તમે એની નજીક હતા? વ્યક્તિગત રીતે તો જો હું કહેવા જાઉં તો એનું કોઈ તુલ્ય જ નથી.
જે મહાન વ્યક્તિ તરીકે આપણે ગણી શકીએ એનું કારણ હું તમને ટૂંક સમયમાં પહેલાં નહીં દઉં. આજથી 12 મહિના પહેલાં લોકડાઉન આવેલો ત્યારે મને હું મહેશભાઈ અને નરેન્દ્રસિંહ અમે ત્રણેય જણા મળ્યા હતા ત્યારે નરેન્દ્રસિંહ મને એવું કીધું કે આપણે તો બરાબર છીએ પણ આપણા જે નાનકા પત્રકાર ભાઈઓ છે એને આપણે અટાણે મદદ કરવી જોઈએ. અને એમને પૂરી રીતે મદદ કરી હતી ગઈ વખતમાં. ઘણા બધા કંપનીઓ સાથે એમને વાત કરી હતી અને સમજી લો કે આ જે ઘટના બની કાલે એ ખરેખર અમારા માટે અને આખા મીડિયા જગતમાં તે ખરેખર કમનસીબની વાત કહેવાય કે આવો નવયુવાન જે માણસ આપણા એસોસિએશનના પ્રમુખ હતા અને એમને એસોસિએશનના પ્રમુખ રહ્યા તે દરમિયાન એક પણ પત્રકાર પાસેથી જમવાનું થાય કાંઈ પણ થાય તો એને એક પણ પૈસો નહોતો લીધો. એટલે એમનું ખરેખર ત્યારે પણ આપણે નહીં ભૂલી શકી અને ભગવાન પાસે આપણે એવી પ્રાર્થના કરી છે કે ભગવાન એમના આત્માને શાંતિ આપે અને સારા ઘરે એમને ફરીથી ભગવાન અવતાર આપે અને એના પરિવાર પર જે દુઃખ અટાણે આવી પડ્યો છે એ દુઃખ સહન કરવાની ભગવાન એને એમાં આશા પૂરા શક્તિ આપે. અને બીજી વાત એ રહી કે નરેન્દ્રસિંહ એક રમૂજી સ્વભાવના માણસ હતા. એના મનમાં કોઈ દિવસ એવો નહોતો કોઈના વેર પ્રત્યેની ભાવના. એ ગમે એ હોય એને ખબર પડવી જોઈએ બહારનું પત્રકાર હોય તો ભલે અને ભચાવનું હોય તો ભલે એને જમવા સહિતની તમામ જાતની અગવડો હતી એ પણ એ પોતે માણસ ધોળી અને પૂરી કરી દેતા. રહી એની બીજી વાત કે એને ગમે ત્યારે કાલી રાતે હમણાં મારા ઘરે એક દુઃખદ ઘટના બની ગઈ. મારો ભત્રીજો જ્યારે એક્સપાયર થઈ ગયો ત્યારે મેં રાત્રે એને ફોન કર્યો હતો તો મને એમ કીધો કે હું તમે કહેતા હો તો હું અટાણે આવી જાઉં નાકા કહેતા હતા મારા બીજા દોસ્તારને મેં કહું અને કાંઈ પણ કામ હોય તો હું માથે ભાસ્કરમાં વાત અમારા તંત્રીથી કરાવું. અને એમને ભાસ્કરમાંથી મયુરભાઈને તરત ને તરત એમને નરેન્દ્રસિંહ મેકેલા હતા અને રાત્રે એને ઘણી બધી ડૉક્ટરોને ભલામણ કરી હતી. અને હમણાં તાજેતરમાં જ મારા ભાઈનો દીકરો જે જાતો રહ્યો ત્યારે મારા ઘરે બેસવા પણ આવ્યા હતા અને મને એને બધી વેદનાની વાત કરી હતી. કાંઈ પણ મદદની જરૂર હોય તો હું મને કાલી રાતે તમે કહેજો. સુરેશભાઈ તમારી સાથે પણ નરેન્દ્રસિંહનો એકદમ નજીકનો સંબંધ હતો અને ઘણી વખત ક્યારેક પત્રકારો વચ્ચે કે કોઈ મેટરને લઈને તમારાથી કોઈ મિસગાઈડ થઈ જાય તો એ તમારી પાસે અવારનવાર આવતા, શું કહેશો એના વિશે? હવે ભચાઉ તાલુકાના પત્રકાર જગતમાં જે અમારા નરેન્દ્રસિંહ અમારી વચ્ચેથી નીકળી ગયા છે, વિદાય લઈ લીધી છે અને બહુ મને ખોટી મોટી ખોટ પડી છે. પણ મારે મારો સ્વભાવ તાવ હતો અને મારે વારંવાર ક્યાંક ને ક્યાંક કોઈ મેટરને લઈને લખાઈ જાય આવું થઈ જાય તો એના હિસાબે થતું જ. પણ નરેન્દ્રસિંહનું સતત ફોન આવે કે વાઘેલાભાઈ કાંઈ તમારે હું બેઠો છું, કાંઈ કરવાનું નથી, તમે મારા સામે જોઈને જી હોય તમે હું બેઠો છું ને કાલી રાતે રાતે 1:30 વાગે આવીને મને ઉઠાડી ઓફિસે આવે બે હારે આવી એમની પડોશી એમની સાથે રહેલો છે એટલે આ આત્માને દુઃખ થાય. પણ એમના પરિવાર માટે જે પણ અત્યારે આપતા આવી છે એ મા ભગવતી એમને સદબુદ્ધિ આપે અને એમની સેન કરવાની તાકાત આપે. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.